કચ્છમાં કોરોનાથી દર્દીઓ ટપોટપ મોતને વેટી રહ્યા છે, પરંતુ સરકારી ચોપડે સબ સલામત છે। ગુજરાત સરકારે રાત્રિ કર્ફ્યુ લગાવ્યો છે, જેનો ખુદ વહીવટીતંત્રએ જ ફાયદો ઉપાડ્યો હોય તેવું જણાઈ આવે છે। કારણ કે રાત્રિ કર્ફ્યુના સમયગાળામાં શહેર તો ઠપ છે, પરંતુ આખી રાત ભુજનું ખારી નદી સ્મશાન ચિતાઓથી સળગતું રહે છે। ભુજના ખારી નદી સ્મશાનમાં ગેસ આધારિત ભઠ્ઠી ઓછી પડતા લાકડાનું સ્મશાન પણ શરૂ કરાયું છે। કોવિડથી મોતને ભેટેલા દર્દીની અંતિમ વિધિ કરવા માટે સ્મશાનમાં કતારો લાગે છે। કોરોનાની પરિસ્થિતિ ભુજમાં ગંભીર રીતે વણસી રહી છે। તંત્રના ચોપડે ભલે 2-3 મોત બતાવતા હોય, પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે ભુજના ખારી નદી સ્મશાનગૃહમાં દરરોજ 8-10 ડેડ બોડીની અંતિમ વિધિ કરવામાં આવે છે। બે ગેસની ભઠ્ઠી ઓછી પડતા લાકડાની ચિતાઓ પણ શરૂ કરાઈ છે। વહીવટીતંત્ર કામગીરીમાં ટૂંકું પડતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ હવે અંતિમ વિધિ માટે સેવા આપી રહ્યા છે। કચ્છમાં કોરોનાનો મૃત્યુ દર ચિંતાજનક સપાટીએ છે। ગઈકાલે 57 રીતે કોરોનાથી 3 મોત બતાવાયા હતા। જો કે ભુજના ખારી નદી સ્થિત સ્મશાનગૃહમાં મોડી રાત સુધી અંદાજે 20 જેટલી ચિતાઓ સળગી હતી। સ્મશાનમાં સતત વેઇટિંગ આવતું હોવાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ તરત જ સ્મશાનમાં બંધ લાકડાની ભઠ્ઠી ચાલુ કરાવી હતી। ગઈકાલે આખી રાત ચિતાઓ સળગી હતી। મૃતકના સગાઓ આખી રાત અંતિમ વિધિ માટે પીપીઈ કીટ પહેરીને સજ્જ રહ્યા હતા, જે પરિસ્થિતિની ભયાવકતા સૂચવે છે। આરએસએસની સહયોગી સંસ્થા સેવા સાધના પણ આ કાર્યમાં જાડાઈ હતી। હોસ્પિટલના કર્મચારીઓ મૃતદેહ લાવતા રહ્યા અને સ્વયંસેવકોએ વ્યવસ્થાઓ કરી અંતિમ વિધિની જવાબદારી સ્વીકારી હતી। તંત્રના દાવા વચ્ચે વાસ્તવિકતા ઘણી ભયાનક છે। આવતા હશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। મોડી રાત સુધી અગ્નિદાહ આપવામાં આવે છે, જેને લઈને આંકડાઓ વધુ ને વધુ સ્મશાન ગૃહમાં મૃતદેહો સળગાવવામાં આવી રહ્યા છે। જ્યારે એક વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો ઉત્તર પ્રદેશનો, કે જ્યાં અનેક ઢગલાબંધ લાશોને સળગાવવામાં આવી હતી, ત્યારબાદ ત્યાં પતરાનો શેડ મારી અને બોર્ડર બનાવી દેવામાં આવી અને ત્યાં અઘોષિત ઝોન જાહેર કરી દેવામાં આવ્યો અને ત્યાં કોઈ વિડીયો ન લઈ શકે તે માટે બોર્ડર બનાવી દેવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા આંકડા કેમ છુપાવવામાં આવતા હશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે કચ્છ ભુજમાં પણ આવી જ પરિસ્થિતિ નિર્માણ પામી હોવાનો આરોપ અને આક્ષેપ લોકો લગાવી રહ્યા છે। ત્યારે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો કે અહીંયા પણ વધુ ને વધુ સંખ્યામાં મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે અને તેને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે। આમ કોરોના વાયરસની મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હોય અને કોરોના વાયરસને લઈને મોતની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે લોકો સ્વેચ્છાએ જાગૃત બની અને કોરોનાને માત આપે તે પણ એટલું જ જરૂરી છે અને કોવિડ-19 ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે। અત્યારે હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? અત્યારે પરિસ્થિતિ આને પરિસ્થિતિ રહી તો લોકડાઉન સિવાય કોઈ રસ્તો નહીં રહે સરકાર પાસે, અને માણસો પાછા હેરાન થઈ ગયા છે આ જો લોકડાઉન થયું તો। એના કરતાં માણસોને આપણે ભાઈઓને વિનંતી છે કે ભાઈ મહેરબાની કરીને તમે થોડુંક સાવચેતી રાખો તો આ વસ્તુનું પાછું ના આવે। આજે માણસોનો ધંધા આર્થિક રીતે બધી રીતે વસ્તુ નબળી પડી ગઈ છે। અત્યારે 10-12 તો સાચી હોય સર આખા દિવસમાં છે। ક્યાંક નહીં ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકાર જે મોતના આંકડા છે એ ડિક્લેર નથી કરતી સાચા આંકડા, શું કહેશો એના વિશે? એના વિશે એટલે હવે અત્યારે જે આ તમે પરિસ્થિતિ જોવો છો કે આ ભઠ્ઠી ચાલુ જ પડી ગયો સવારથી, હવે એ સરકાર શું કરે છે એનું તો કોઈ આપણે કહી નથી શકતા, પણ જે માણસ મરે છે એ હકીકત છે એમ। આ આપણે જે છુપાવી એમાં નથી શકતા, અંદર જે બેઠો છે જે અંદર બાળવાળો એ રોજ કેટલી બાળે એને પૂછો તો ખ્યાલ આવશે કે ભાઈ કેટલી બોડી તમે નાખી। અમે તો અહીંયા કને સતત રહીએ છીએ સંપર્કમાં બધેના સેવાભાવી માણસો છીએ, અમે સતત સેવાનું કાર્ય કાંઈ પણ હોય તો અમે દોડવા તૈયાર જ છીએ, પણ આજે પણ આ તંત્રની જે કાંઈ બેદરકારી હોય કે જે કાંઈ હોય પણ આજે આ માણસો મરે છે એ હકીકત છે।